બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વેડત પોલીસે બે જૂથ વચ્ચે થયેલ અથડામણના ગુનામાં સંડોવેલા આરોપીઓને હથિયારો સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે ગતરોજ વાડની સફાઈ બાબતે થયેલ અથડામણ સંદર્ભે વેડજ પોલીસ બંને પક્ષોની ફરિયાદના આધારે મારી નાખવાની કોશિશ તથા આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. વેડજ પોલીસે વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો હથિયારો કબજે કરી આરોપીઓને દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. વેડજ પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામ ખાતે આવેલ ગોચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે. ગત રોજ સાંજના સુમારે ત્યાં વસવાટ કરતા છેલાભાઈ વેલાભાઈ ગમારા જીસીબી મશીનથી લાખાભાઈ ફૂકાભાઈ ગમારાની છાપરી પાસેની વાડ હટાવી રહ્યા હતા ત્યારે લાખાભાઈએ છેલાભાઈની વાડ કેમ હટાવો છો તેમ કહેતા છેલાભાઈએ જણાવેલ કે મારે જગ્યા ઓછી પડે છે જેથી વાડ હટાવું છું. જેથી લાખાભાઈએ વાડ હટાવવાની ના પાડતા છેલાભાઈએ રણછોડ માત્રા જાદવ સાંગા નાગજી સાંગા હરીશ નાગાજી રામજી વેલા લાલા માત્રા લાલા નાગજી તથા સુરેશ વેલાને ફોન કરીને બોલાવતા તેઓ ફોર વ્હીલ ગાડી તથા મોટરસાયકલ ઉપર ધસી આવી ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયાર વડે જાનથી મારી નાખવાના ઈરાદે લાખાભાઈ ઉપર હુમલો કરતા લાખાભાઈને ડાળભા ખભા ઉપર તથા માથામાં ઈજા પહોંચાડી હતી. જ્યારે ભરત ગામરા ઉપર તબ્બલથી હુમલો કરી માથાના ભાગે જીવલેણ નિવજાઈ કરી હતી તથા કુકાભાઈ ગમારાને ડાંગનો સપાટો મારી તેમજ રાહુલને જમણા હાથે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સંદર્ભે વેડજ પોલીસ મથકે લાખાભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ઇપીકો કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણાએ સંભાળ્યો છે. બીજા પક્ષે પણ વેડજ પોલીસ મથક માં આપેલ ફરિયાદ જણાવ્યા અનુસાર રામજીભાઈ વેલાભાઈ ગમારા પોતાનો પડાવ પાસેના બાવરિયા જીસીબી મશીનથી સાફ કરતા હતા ત્યારે ભરત કુકા ગમારા આવેલ અને તમારા અને અમારા પડાવની વચ્ચે કાંટાની વાડ તમારે તોડવાની નથી તેમ કહી ગારો બોલી પોતાના પડાવ ઉપર જતા રહે અને થોડી વારમાં ભરત ગમાર બીજલ ગમાર લાખા ગમાર કુકા ગમારા હાથમાં વાંસની લાકડીઓ લઈને ગારો બોલતા ધસી આવ્યા હતા અને લાખા ગમારાએ રામજીભાઈને કહેલું કે તને બહુ પાવર છે આજે તારા ટાંટિયા તોડી નાખ્યું. જેથી રામજી ગમારે જેસીબી મશીન બંધ કરીને ભાગતા હતા ત્યારે લાખા ગમારાએ પોતાની પાસે રહેલ કાળા કલરની પિસ્તોલથી જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરતા ગોરી રામજી ગમારાને માથાના પાછળના ભાગે લસરતી વાગતા ઈજા પહોંચી હતી અને તે જમીન ઉપર પડી ગયેલ હતો તથા અન્ય હુમલાખોરોએ નાગજી ગમારા ઉપર લાકડીના સપાટા મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે વેડજ પોલીસ મથક ખાતે રામજીભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણા ચલાવી રહ્યા છે. વેડજ પોલીસ મથકે બંને ગુના નોંધ્યા બાદ વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણા તથા સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો તથા હથિયારો કબજે કરી બંને ગુનાના આરોપીઓને ગણતરીના કલાકો જ દબોચી લઈ જેલ ભેગા કર્યા હતા. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ.